નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ કન્યા વિદ્યાસંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તલાળાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10ની અંદર જે 5મા ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ, તત્વનું આવર્તી વર્ગીકરણ, તેને આગળ વધારીએ તો છેલ્લે 11મા લેક્ચરની અંદર આપણે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે તત્વો ગોઠવાયેલા છે, આ બધા જે તત્વો છે એની પરમાણીય ત્રિજ્યા એટલે કે પરમાણીય કદ છે એના વિશેની થોડીક માહિતી છે મેળવી હતી કે ભાઈ પરમાણીય ત્રિજ્યા, કારણ કે ત્રિજ્યા એટલા માટે એનો ઉલ્લેખ કરવામાં આવે કે આપણે પરમાણુ છે એને એક ગોળાકાર સ્વરૂપે કલ્પીએ છીએ, એટલે પરમાણીય કદ છે એ પરમાણીય ત્રિજ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. કે કોઈ એક સ્વતંત્ર પરમાણુ હોય એના કેન્દ્રથી સૌથી બહારની કક્ષા વચ્ચેના સરેરાશ અંતરને પરમાણીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. એની આપણે વાત કરી હતી, એના એકમોની વાત કરી હતી કે એંગસ્ટ્રોમ અને પિકોમીટર, આ બે એકમો છે એના માટે વપરાય છે. આ ઉપરાંત આપણે એ પણ જોયું હતું કે એક જ આવર્તની અંદર તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ પરમાણીય ત્રિજ્યા છે એમાં ક્રમશઃ ઘટાડો છે થતો જોવા મળે છે, એની પણ આપણે ઉદાહરણ દ્વારા ચર્ચા છે કરી હતી. હવે આજના લેક્ચરની અંદર આપણે સમૂહની વાત કરવાની છે કે તમે એક જ સમૂહની અંદર ઉપરથી નીચે આવો તો પરમાણીય ત્રિજ્યાની અંદર શું ફેરફાર છે જોવા મળે છે. તો ખાસ યાદ રાખશો આપણે કે જ્યારે એક જ સમૂહની અંદર તમે ઉપરથી નીચે આવો એમ પરમાણીય ત્રિજ્યાની અંદર ક્રમશઃ વધારો છે એ થતો જોવા મળે, એટલે કે પરમાણીય ત્રિજ્યાની અંદર વધારો થવાનું વલણ છે જોવા મળે. એની પાછળનું કારણ શું? તો કે જેમ જેમ તમે ઉપરથી નીચે આવશો એમ ક્રમશઃ કક્ષાઓ છે એ વધતી જાય અને કક્ષા વધવાને કારણે પરમાણીય ત્રિજ્યા છે એની અંદર શું જોવા મળે? વધારો છે જોવા મળે. તો એનું આપણે એક ઉદાહરણ જોઈએ કે સમૂહમાં પરમાણીય ત્રિજ્યા જોવાની છે આપણે. તો એક જ સમૂહની અંદર આપણે પરમાણીય ત્રિજ્યા છે કેવી રીતના? તો પહેલાં આપણે તત્વનું નામ લખશું. તો કે પહેલા જ સમૂહની આપણે વાત કરીએ તો પહેલો સમૂહની અંદર આવશે લિથિયમ. તો લિથિયમ છે એની પાસે કેટલી કક્ષા હોય? તો કે બે કક્ષા, કે અને એલ. અને એની પરમાણીય ત્રિજ્યા કેટલી? તો કે 152 પિકોમીટર PM. બરાબર. એનાથી નીચે આવશો તો સોડિયમ. જો આપણે એક જ સમૂહની વાત કરીએ છીએ બરાબર, તો પહેલાં સમૂહના તત્વ જોઈએ તો પહેલું લિથિયમ આવ્યું, પછી સોડિયમ. તો સોડિયમ છે એને ખબર છે કે એના જે ઇલેક્ટ્રોન છે એ કેટલી કક્ષામાં સમાઈ જશે? તો કે 3 કક્ષામાં. તો કઈ કઈ? તો કે એલ અને એમ. અને એની પરમાણીય ત્રિજ્યા છે 186 પિકોમીટર. કેટલી છે? 186 પિકોમીટર. આ બધા જ મૂલ્ય છે પીએમમાં છે, પિકોમીટરની અંદર. બરાબર. તો લિથિયમ, એનાથી નીચેનું સોડિયમ, એનાથી તમે નીચે આવશો તમારી ટેક્સ્ટબુકની અંદર છે જ, તો એનાથી નીચે આવશો એટલે પોટેશિયમ, તેની સંજ્ઞા કે. હવે પોટેશિયમ છે, તો પોટેશિયમ છે એના ઇલેક્ટ્રોન છે એની રચના તમે દર્શાવો તો એના ઇલેક્ટ્રોન ટોટલ 4 કક્ષાની અંદર સમાશે. તો 4 કક્ષા કઈ? તો કે પહેલી કક્ષા કે, બીજી કક્ષા એલ, એમ અને એન. આ 4 કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે સમાશે. અને પોટેશિયમ છે એની પરમાણીય ત્રિજ્યા છે એ કેટલી થશે? તો કે 231 પિકોમીટર. કેટલી થશે? 231 પિકોમીટર. ત્યાર પછીનું તત્વ એનાથી તમે નીચે આવશો તો રુબેડિયમ, RB. તો એના ઇલેક્ટ્રોન છે એને 5 કક્ષાની જરૂર પડશે. તો કે, એલ, એમ, એન અને ઓ. અને એની પરમાણીય ત્રિજ્યા છે 246 પિકોમીટર. એનાથી તમે નીચે આવશો તો સીઝિયમ, CS. તો 1, 2, 3, 4, 5 કક્ષા, અને 6 કક્ષાની જરૂર પડશે. કે, એલ, એમ, એન, ઓ અને પી.
તો સીઝિયમ છે એની તમે પરમાણિત ત્રિજ્યા જોશો તો 262 પિકોમીટર થશે, અને એનાથી નીચે આવશે ફ્રાન્સિયમ એફ આર. તો એની કક્ષા એ કે એલ એમ એન ઓ પી અને ક્યુ, અને એની પરમાણિત ત્રિજ્યા છે 275 પિકોમીટર. તો તમે જો આયા તમે ઉપરથી નીચે આવો, એક જ સમૂહના તત્વોની વાત છે, તો લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબેડિયમ સીઝિયમ અને ફ્રાન્સિયમ, તો તમે ઉપરથી નીચે આવશો એમ ક્રમશઃ પરમાણિત ત્રિજ્યામાં શું જોવા મળ્યું, વધારો. 152 છે અહીંયા અને 186, 231, 246, 262 અને 275, એટલે ક્રમશઃ પરમાણિત ત્રિજ્યામાં વધારો છે જોવા મળે. એની પાછળનું કારણ શું? તો કે જો અહીંયા કક્ષાઓ વધતી ગઈ, કારણ કે પરમાણિત ત્રિજ્યા કોને કહેવાય? તો કોઈ પણ સ્વતંત્ર પરમાણુ હોય એના કેન્દ્રથી એની સૌથી બહારની કક્ષા, તો આની બહારની કક્ષા તો કે બીજી કક્ષા થશે, તો કેન્દ્રથી બીજી કક્ષા સુધીનું અંતર. આની ત્રણ કક્ષા છે તો કેન્દ્રથી ત્રીજી કક્ષા સુધીનું અંતર. અહીંયા ચાર કક્ષા છે તો કેન્દ્રથી ચોથી કક્ષા સુધીનું અંતર. અહીંયા કેન્દ્રથી પાંચમી કક્ષા, અહીંયા કેન્દ્રથી છઠ્ઠી, કેન્દ્રથી સાતમી. એટલે જેમ જેમ કક્ષાઓની અંદર વધારો છે એ થતો જોવા મળે, એટલા માટે પરમાણીય ત્રિજ્યા છે, કારણ કે અંતર વધતું હશે ને, કેન્દ્રથી બાહ્યતમ કક્ષા વચ્ચેનું અંતર છે એ શું જોવા મળે, વધતું જોવા મળે, અને એને કારણે પરમાણીય ત્રિજ્યાની અંદર શું જોવા મળે, વધારો છે જોવા મળે છે. તો પહેલા સમૂહના એમ 17મા સમૂહના તત્વ છે એનું પણ આપણે એક ઉદાહરણ છે જોઈએ, તો જેને આપણે હેલોઝન સમૂહ કહેશું. કયો સમૂહ કહેવાય? હેલોઝન સમૂહ. હેલોઝન સમૂહના તત્વો, તો હેલોઝન સમૂહની અંદર આપણને ખબર છે 17મા સમૂહની અંદર કોણ આવે? તો કે ફ્લોરિન ને ક્લોરિન ને બ્રોમિન ને આયોડિન. તો એની પણ વાત કરીએ આપણે, તો એમાં સૌથી પહેલાં ફ્લોરિન 17મા સમૂહની અંદર જોજો, તો એની સંજ્ઞા એફ. હવે એનો પરમાણુ ક્રમાંક 9 છે, તો 9 પરમાણુ ક્રમાંક છે એટલે એને કેટલી કક્ષા જોશે? તો કે બે. કઈ કઈ કક્ષા? તો કે પહેલી કક્ષા કે અને બીજી કક્ષા એલ. કે અને એલની અંદર બધા જ ઇલેક્ટ્રોન છે એ સમાયા છે, બરાબર. અને એની પરમાણુ ત્રિજ્યા કેટલી થશે? તો કે 72 પિકોમીટર. ત્યાર પછી તો કે ફ્લોરિનની નીચે આવશો તો કે ક્લોરિન સીએલ, તો સીએલ છે એનો પરમાણુ ક્રમાંક તો કે 17. તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 7, એટલે કેટલા કેટલી કક્ષા જોશે? 3 કક્ષા. કઈ કઈ? તો કે પહેલી કક્ષા કે એલ અને એમ, 3 કક્ષાની અંદર એના ઇલેક્ટ્રોન છે સમાશે. એટલા માટે ક્લોરિન છે કક્ષા વધી એટલે સ્વાભાવિક છે કે શું વધવાનું છે, પરમાણુ ત્રિજ્યા વધશે. તો ફ્લોરિનની 72 હતી તો ક્લોરિનની 99 પિકોમીટર. ક્લોરિનથી નીચે આવશો તો બ્રોમિન, તો બ્રોમિન છે એનો પરમાણુ ક્રમાંક 35. તો એના તત્વ છે, એના ઇલેક્ટ્રોન છે એ ટોટલ 4 કક્ષાની અંદર સમાશે. તો પહેલી કક્ષા કે, બીજી કક્ષા એલ, ત્રીજી કક્ષા એમ અને ચોથી કક્ષા એન, એટલે કક્ષા વધી એટલે પરમાણુ ત્રિજ્યા પણ શું થવાનું, વધવાની છે. તો ક્લોરિન છે એની પરમાણુ ત્રિજ્યા 99, તો આની કેટલી થશે? 114 પિકોમીટર છે થશે. બ્રોમિનથી નીચે આવશે એટલે આયોડિન, આયોડિન છે એનો પરમાણુ ક્રમાંક 53. તો એના તત્વ છે, સોરી એના ઇલેક્ટ્રોન છે એને સમાવવા માટે 5 કક્ષા જોશે. પહેલી કક્ષા કે એલ એમ એન અને ઓ, એટલે કક્ષા વધી એટલે સ્વાભાવિક છે કે પરમાણુ ત્રિજ્યા પણ શું થશે, વધશે. એટલે કહેવાનો મતલબ કે આ હેલોઝન તત્વો છે, કારણ કે આપણને તમને એક ઉદાહરણ આપું, દાખલા તરીકે ફ્લોરિન છે તમે એની ઇલેક્ટ્રોન રચના દર્શાવો, તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કાં એનું કેન્દ્ર, એમાં પ્રોટોન અને ન્યુટ્રોન હશે, બરાબર, પહેલી કક્ષા અને બીજી કક્ષા. તો આ કેન્દ્ર છે, કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર થશે ને. હવે જેમ જેમ કક્ષા વધતી જશે એમ એમ અંતર વધતું. આ ક્લોરિનની વાત કરીએ તો કા આ ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચનાથી, હવે ક્લોરિનની જોઈએ આપણે, આ એનું કેન્દ્ર, એમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય, તો એની પાસે 3 કક્ષા છે, 1, 2 અને 3.
તો આ કેન્દ્રથી ક્યાં સુધીનું? ત્રીજી કક્ષા સુધીનું અંતર થશે ને. એટલે કહેવાનો મતલબ કે જેમ જેમ કક્ષાઓ વધતી જશે એમ એમ પરમાણીય ત્રિજ્યાની અંદર શું જોવા મળશે? વધારો છે જોવા મળશે. તો આપણને ખબર છે કે તમે એક જ સમૂહની અંદર ઉપરથી ક્યાં આવશો? નીચેની તરફ આવશો. એટલે ક્રમશઃ કક્ષા છે એ વધતી હશે. જો આવર્તની અંદર થતું નથી, આવર્તની અંદર શું થાય? તો કે આવર્તની અંદર કક્ષાઓ છે વધતી નથી, પરંતુ કેન્દ્રની અંદરનો જે ધનવીજભાર છે એ વધતો જાય. એટલા માટે અંતર ઘટે છે. અને અંતર ઘટે છે એટલે એક જ આવર્તની અંદર તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશો એમ એમ પરમાણી ત્રિજ્યા ઘટશે. જ્યારે એક જ સમૂહની અંદર તમે ઉપરથી ક્યાં આવશો? નીચે આવશો. એમ એમ ક્રમશઃ કક્ષાઓ વધતી જાય છે. એટલા માટે પરમાણીય ત્રિજ્યા છે એની અંદર પર શું જોવા મળે? તો કે વધારો છે જોવા મળે છે. એટલે વસ્તુ એટલી યાદ રાખવાની છે કે આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો પરમાણીય ત્રિજ્યા ઘટે છે. જ્યારે સમૂહની અંદર ઉપરથી નીચે આવશો એમ એમ પરમાણીય ત્રિજ્યા છે વધે છે. બરાબર, આટલી વસ્તુ છે આની અંદર યાદ રાખવાની છે. ત્યાર પછી તમારે ટેક્સ્ટ બુકની અંદર પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 5.7. હવે એની અંદર શું કીધું છે? તો કે તમને ટેક્સ્ટ બુકની અંદર બીજા આવર્તના કેટલાક તત્વો છે એ આડાવડા ગોઠવેલા આપેલા છે, અને એની સાથોસાથ એની પરમાણીય ત્રિજ્યા છે એ પણ આપેલી છે. તો એને આપણે ઉતરતા ક્રમની અંદર ગોઠવવાના છે. તમે આવું પ્રાથમિકની અંદર ભણી ગયા, ચડતા ક્રમ અને ઉતરતો ક્રમ. તો ઉતરતા ક્રમની અંદર ગોઠવવા હોય તો સૌ પ્રથમ પહેલાં સૌથી વધારે મૂલ્ય હોય પહેલાં આવે, એનાથી ઓછું મૂલ્ય હોય પછી, એમ એમ ઉતરતો ક્રમ મતલબ કે ઓછું 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 મૂલ્ય છે એ ગોઠવતું જવાનું. તો એ પ્રવૃત્તિ છે એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રવૃત્તિ 5.7 આપેલી છે. તો બીજા આવર્તના તત્વો આપેલા છે, ક્યાં ક્યાં આપેલા છે? પેલા અડાવડા આપેલા છે. તો પહેલું તત્વ છે બી, એટલે કે બોરોન, પછી બીઈ, બેરેલિયમ, પછી ઓક્સિજન, પછી એન, નાઇટ્રોજન, લિથિયમ અને કાર્બન. આટલા તત્વો આપેલા છે. અને એની નીચે એનો પરમાણીય ત્રિજ્યા પણ આપેલી છે. બોરોનની પરમાણીય ત્રિજ્યા 88 picometers આપેલી છે. બેરેલિયમ છે એની 111 આપેલી છે. ઓક્સિજન છે એની 66 picometers આપેલી છે. ત્યાં પછી નાઇટ્રોજન છે એની 74 picometers આપેલી છે. લિથિયમ છે એની 152 picometers આપેલી છે. અને કાર્બન છે એની 77 picometers આપેલી છે. બરાબર, હવે આપણને શું કરવાનું છે? તો કે આ જે બધા તત્વ છે એને ઉતરતા ક્રમની અંદર ગોઠવવાના છે. જે પરમાણુ ત્રિજ્યા આપેલી છે એને કયા ક્રમની અંદર? ઉતરતા ક્રમની અંદર. તો લખીએ કે તત્વોને ઉતરતા ક્રમમાં ગોઠવતા. તો ઉતરતા ક્રમમાં તમે ગોઠવો તો પેલા જે તત્વની પરમાણીય ત્રિજ્યા સૌથી વધારે છે પેલું તત્વ આવશે. તો તમે જોઈ શકો કે સૌથી વધારે પરમાણીય ત્રિજ્યા કોની છે? તો કે આની છે લિથિયમ. તો પેલા કયું આવશે? તો કે લિથિયમ આવશે, કે જેની પરમાણીય ત્રિજ્યા 152 picometers છે. ત્યાર પછી શું આવશે? તો કે તમે જો તો 152 પછી ઓછું શું? તો કે 111, એટલે કે કોણ આવશે? બીઈ. તો કે બેરેલિયમ 111. એનાથી નીચે આવો તો 88 બોરોન, 88 તો કે કાર્બન સી, 88 પછી ઓછું શું છે? 77, એટલે કાર્બન. ત્યાર પછી તો કે 74, એટલે કે નાઇટ્રોજન. અને ત્યાર પછી તો કે ઓક્સિજન 66. તો આપણે બધા જ તત્વો છે ને ક્યાં ક્રમની અંદર ગોઠવી નાખ્યા?
તો કે ઉતરતા ક્રમની અંદર ગોઠવા, એટલે ઉતરતા ક્રમની અંદર તમે ગોઠવા એટલે તમે આમ સામે ઉભા રહ્યો તો આ તમારી ડાબી બાજુ થઈ, આ તમારી જમણી બાજુ, તો તમે ડાબી બાજુથી ક્યાં જશો? જમણી બાજુ તરફ જતા જશો. તેમ પરમાણ્ય ત્રિજ્યા ઘટશે. અને એવું આપણે ભણી ગયા છે કે એક જ આવર્તની અંદર તમે ડાબી બાજુથી ક્યાં જાઓ છો? જમણી બાજુ તરફ જાઓ તો એમ ક્રમશઃ પરમાણ્ય ત્રિજ્યાની અંદર ઘટાડો. તો બીજા આવર્તના તત્વો થઈ ગયા ને, આ તમે ક્રમમાં ગોઠવા એટલે કેટલા મેં આવર્તના, બીજા આવર્તના તત્વ છે એને આપણે ક્રમની અંદર ગોઠવાઈ ગયા છે. આવી રીતના એક પ્રવૃત્તિ 5.8 પણ આપેલી છે, એને પણ સાથોસાથ સમજૂતી છે મેળવી જ લઈએ છીએ. પ્રવૃત્તિ 5.7 આપણે ભણી ગયા છે, 5.8 એમાં કાંઈ નથી. એમાં પહેલા સમૂહના તત્વો આપેલા છે, અહીંયા છે, એમાંના કેટલાક તત્વો છે પાછા આપેલા છે, તો એ તત્વો છે એની પણ આપણે માહિતી છે મેળવીએ. તો એમાં પણ આડાઅવળા તત્વો આપેલા છે. એમાં પહેલું છે NA, ત્યાર પછી LI, લિથિયમ આપેલું છે, લિથિયમ પછી RB, રુબેડિયમ આપેલું છે, ત્યાર પછી સીઝિયમ આપેલું છે, અને ત્યાર પછી K એટલે કે પોટેશિયમ આપેલું છે. આ 5 તત્વો છે એ આપવામાં આવેલા છે. બધાની પરમાણુ ત્રિજ્યા તમને આપેલી છે. સોડિયમની પરમાણુ ત્રિજ્યા અહીં પણ આપણે લખેલી છે, કેટલી છે? 186 પિકોમીટર છે. ત્યાર પછી LI એની પણ આપેલી છે, 152. ત્યાર પછી RB રુબેડિયમની પણ આપેલી છે, કેટલી છે? 246, બરાબર. ત્યાર પછી સીઝિયમની પણ આપેલી છે, કેટલી છે? 262. અને કે પોટેશિયમની પણ આપેલી છે, કેટલી છે? 231, બરાબર. હવે આને આપણે ક્યાં ક્રમમાં ગોઠવવાના છે? તો કે ચડતા ક્રમની અંદર ગોઠવવાના છે. તો તમે ચડતા ક્રમની અંદર ગોઠવો તો પહેલાં કયું તત્વ આવશે? તો કે જેની પરમાણીય ત્રિજ્યા સૌથી ઓછી છે એ પહેલું આવશે, એનાથી થોડી વધારે છે બીજું આવશે, એનાથી વધારે ત્રીજું આવશે, એનાથી વધારે ચોથું આવશે, અને એનાથી વધારે એ પાંચમો આવશે. તો આને ચડતા ક્રમની અંદર ગોઠવવાના છે. તો લખીએ આપણે કે તત્વોને ચડતા ક્રમાંકમાં ગોઠવતા. તો આપણે ચડતા ક્રમાંકની અંદર ગોઠવીએ તો પહેલાં સૌથી ઓછું હોય પહેલાં આવશે. તો અહીંયા તમે જોશો 186, 152, 246, 262 ને 231, સૌથી ઓછું શું છે? તો કે લિથિયમ છે. તો લિથિયમ પહેલાં આવશે. શું આવશે? લિથિયમ પહેલાં આવશે, LI 152. પછી શું આવશે? તો 152 પછી 186 આવશે, એટલે કે NA સોડિયમ. 186 પછી શું આવશે? તો કે 231. તો કે કે 231. 231 પછી શું આવશે? તો કે 246 રુબેડિયમ. અને છેલ્લે સીઝિયમ. તો આ આપણે ચડતા ક્રમાંકની અંદર ગોઠવી નાખ્યા છે. તો તમે ચડતા ક્રમાંકની અંદર ગોઠવા તમે જોઈ શકો કે આ તત્વ છે ને ચડતા ક્રમાંકની અંદર ગોઠવા છે. તો તમે જેમ ડાબી બાજુથી જમણી બાજુ જતા હશો એમ એમ પરમાણીય ત્રિજ્યાની અંદર સતત વધારો, કારણ કે આ સમૂહના તત્વ છે. તો સમૂહ છે એ ઊભો સ્તંભ છે, એટલે ઉપરથી નીચે આવશો એમ એમ પરમાણીય ત્રિજ્યાની અંદર ક્રમશઃ શું થાય છે? વધારો છે થતો જોવા મળે છે. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે જો પરમાણીય ત્રિજ્યાની વાત કરવામાં આવે તો એક જ આવર્તની અંદર તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો પરમાણીય ત્રિજ્યા ઘટશે, અને સમૂહની અંદર તમે ઉપરથી નીચે આવશો એમ પરમાણીય ત્રિજ્યા વધશે. તો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. ત્યાર પછીનો જે એક અગત્યનો ગુણધર્મ છે એ હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર એની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.